नमस्कार धोरण 12 केमिस्ट्री चैप्टर नंबर 2 द्रावणों लास्ट वीडियो नी अंदर आपणे जोयुं हतुं द्रावणों नुं बाष्प दबाण अने राउत नो नियम बाष्प दबाण नी आपणे समजूती मेळवी हती के कोई पण प्रवाही पदार्थ होय एने गरम करवामां आवे छे त्यारे एनुं वराळमां रूपांतर थाय छे पात्र जो बंद होय तो वराळना अणुओ एकबीजा साथे अथडामण अनुभवे छे अथडामणने कारणे दबाण उत्पन्न थाय छे અને એ દબાણને કારણે જે વરાળ સ્વરૂપે વાયુનો અણુ છે એ પાછો પ્રવાહી સ્થિતિમાં આવશે અને પાછો પાત્રની અંદર આવશે બંને વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાશે આ સમયે ચોક્કસ તાપમાને જે પાત્રની અંદર પ્રવાહી છે એના ઉપર વરાળના અણુઓનું જે ચોક્કસ દબાણ હોય છે એને આપણે એનું બોલીશું બાષ્પ દબાણ એના પછી રાઉટ નામના વૈજ્ઞાનિકે આપણને વિસ્તૃત માહિતી આપી હતી રાઉટનો નિયમ શોર્ટમાં શું કહેવામાં આવતો કે ભાઈ દ્રાવણની અંદર જે ઘટકો રહેલા છે એ ઘટકનું આંશિક દબાણ એટલે કે દરેકનું દબાણ એ એની અંદર રહેલા પ્રવાહીના મોલ અંશના કેવા પ્રમાણમાં હોય છે સમપ્રમાણ હોય છે આપણે સૂત્ર છેક સુધી કાઢ્યું આજે આપણે એનો આલેખ દ્વારા સમજૂતી માંગીશું બુકની અંદર સીધો આલેખ એક આપેલો છે પરંતુ આપણે એ આલેખનું અલગ અલગ વિભાજન કરવાનું છે અને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે જોઈએ આ બાજુ સૌપ્રથમ એટલે જે સૂત્રો આવ્યા છે એનું થોડું આપણે પુનરાવર્તન કરી લઈએ સૌપ્રથમ આવો કરેલું હતું P1 ચાલે છે X1 અને P2 ચાલે છે X2 P1 શું હતું તો ઘટક 1 નું આંશિક દબાણ બાષ્પ દબાણ જેને બોલીશું X1 શું છે ઘટક 1 ના મોલ અંશ P2 શું છે ઘટક 2 નું આંશિક બાષ્પ દબાણ અને X2 શું છે ઘટક 2 ના મોલ અંશ ચલે છે ને આપણે દૂર કરતા હતા તો આપણને મળતું હતું P1 બરાબર P01 X1 અને આ બાજુ P2 બરાબર P02 X2 P10 અને P20 શું છે તો P10 શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ અને P20 શુદ્ધ ઘટક 2 નું આંશિક બાષ્પ દબાણ હવે P total મેળવ્યું હતું બરાબર P1 + P2 કયા નિયમને આધારે તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમને આધારે જેની અંદર આપણને P1 એટલે કે P10X1 P20X2 ત્યારબાદ આપણે X1 ની કઈ કિંમત મૂકી હતી જો આપણે યાદ હોય તો X1 + X2 = always 1 દ્રાવણમાં ગમે એટલા ઘટકો રહેલા હોય એના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય 1 તો જો X1 ને કરતા બનાવવામાં આવે તો શું થશે 1 - X2 આ કિંમત આપણે અહીંયા મૂકી દીધી તો આપણને સમીકરણ મળશે P10 1 - X2 + P20 * X2 P10 - P10 * X2 + P20 * X2 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 કોમન નીકળીએ તો P10 આને હું આગળ લાવું છું પ્લસ ચિહ્નને P20 - P10 * X2 આ આપણને સૂત્ર મળ્યું હવે આ શરતને અનુસાર આ શરત એટલે કે P20 - P1 એટલે કે ઘટક 2 નું બાષ્પ દબાણ - ઘટક 1 નું બાષ્પ દબાણ એનો અર્થ એવો થાય કે ઘટક 2 નું બાષ્પ દબાણ છે એ વધારે છે જ્યારે ઘટક 1 નું બાષ્પ દબાણ છે કેવું છે ઓછું છે આ શરતને આધારે આપણે ગ્રાફ દોરવાનો છે તો આપણી પહેલી શરત છે P20 > P10 મીન્સ કે ઘટક 2 નું બાષ્પ દબાણ એ ઘટક 1 ના બાષ્પ દબાણ કરતો વધારે છે તો સૌ પ્રથમ આપણી પાસે સૂત્ર છે P1 બરાબર P10 ઇન્ટુ X1 હવે જ્યારે આપણે ગ્રાફ દોરવાનો હોય છે ત્યારે એક સમીકરણ આવે છે Y બરાબર MX + C આ સૂત્રને અનુસાર આપણે ગ્રાફ દોરીએ છીએ તો અહીંયા Y તરીકે કોણ છે P1 M તરીકે કોણ છે P10 X તરીકે કોણ છે X1 વત્તા C અહીંયા આપેલું નથી એનો અર્થ એવો થાય કે C =
जीरो नथी आपेलो એટલે એનું મૂલ્ય કેટલું લેવાનું છે તમારે જીરો લેવાનું છે હવે જ્યારે c નું મૂલ્ય જીરો હોય અને તમારે તો ગ્રાફ દોરવો હોય તો એ ગ્રાફ નું નેચર શું હોય તો એ હંમેશા ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતો હોય એટલે કે શૂન્યમાંથી પસાર થતો હોય જોઈએ આપણે ગ્રાફ આ રીતે y અક્ષ ઉપર શું છે p1 x અક્ષ ઉપર શું આવશે મોલર્સ ગ્રાફ જે છે એ આપણને આવે આ ગ્રાફ બુકમાં આપેલો નથી પરંતુ આને આપણે સમજવાનું છે અને હજુ હું અહીંયા એક લાઈન દોરું છું હવે એ આપણે કઈ રીતે સમજવાનું છે બરાબર સમજીશું અહીંયા મારે કંઈક લખવું છે પણ કઈ રીતે લખવું છે બરાબર ધ્યાન આ સૂત્રની અંદર ગ્રાફને સમજવા માટે અહીંયા મૂળ અક્ષ લખું છું એટલે આપણને ભૂલ ના x1 ની કિંમત એક વખત 0 લેવાની એક વખત 1 લેવાની ફરીવાર p1 બરાબર p1 0 into x1 માં એક વખત x1 ની કિંમત 0 લેવાની બીજી વખત 1 લેવાની એટલે હું અહીં લખું છું જો x1 બરાબર 0 હોય તો શું થાય x1 બરાબર શું લીધું છે 0 અહીંયા સમજો તમે કે આ જે સૂત્ર છે આપણી પાસે એની અંદર x1 બરાબર 0 મૂકો તો શું થાય p1 બરાબર p1 0 ઈ ગુણ્યા 0 0 ગુણ્યા p1 ઇઝ ઇક્વલ ટુ 0 તો p1 બરાબર શું થઈ જશે 0 એટલે હું અહીંયા લખું છું કે x1 બરાબર 0 હોય ફરીવાર x1 બરાબર 0 હોય તો તમને મૂલ્ય શું મળે છે p1 અહીંયા લખવાનું છે x1 બરાબર 1 એટલે કે જો x1 બરાબર 1 હોય તો શું થાય અહીંયા આપણે 1 મૂકી દઈએ તો p1 બરાબર સૂત્ર શું બને p1 0 ગુણ્યા 1 એટલે p1 ની કિંમત શું રહે p1 0 તો અહીંયા હું લખું છું p1 0 જ્યારે x1 બરાબર 1 લીધું જ્યારે x1 બરાબર 1 લીધું ત્યારે p1 બરાબર શું મળ્યું p1 0 x1 બરાબર 1 p1 0 એવી રીતે જો x1 બરાબર 0 લેવામાં આવે તો આ સૂત્ર મુજબ p1 is equal to શું થઈ જાય 0 એટલે કે 0 લીધું ત્યારે તમને શું મળ્યું p1 આ એક ગ્રાફ છે બીજો ગ્રાફ દોરીશું પછી આપણે બંનેને ભેગા કરીશું બીજું સૂત્ર શું હતું ભાઈ આપણી પાસે p2 બરાબર p2 0 into x2 ફરીવાર y બરાબર mx plus c y p2 m p2 0 x તરીકે x2 c ની કિંમત આપેલી નથી એટલે કે c is equal to 0 તો ગ્રાફનું જે નેચર છે એ આપણને ખબર છે પરંતુ જે ભૂખમાં ગ્રાફ આપ્યો છે અહીંયા x અક્ષની જગ્યાએ આપણે આ વખતે x અક્ષ અહીંયા લેવાની છે આ વખતે x અક્ષ અહીંયા લેવાની છે એટલે અહીંયા હું લખું છું p2 અહીંયા શું આવશે મોલ અંશ અને ફરીવાર પાછી આપણે જે શરત છે એ શરત એને રાખવાની છે એક વખત x2 બરાબર 0 અને એક વખત x2 બરાબર 1 ધારી લો કે હું x2 બરાબર 0 લઉં છું x2 બરાબર શું છે 0 ગ્રાફ કોઈ પણ રીતે દોરી શકાશે જો x2 0 હોય તો આ આખો પર શું થઈ ગયું 0 થઈ ગયું એટલે તમને કોનું મૂલ્ય મળશે p2 નું ક્લિયર હવે જો x2 બરાબર 1 લેવામાં આવે તો અહીંયા 1 લેવામાં આવે તો p2 0 ગુણ્યા 1 થાય એટલે જો મને p2 0 અને ગ્રાફ છે c નું મૂલ્ય 0 હોવાથી તમને આવે અહીંયા તમને મળશે p2 0 બે ગ્રાફ બુકમાં આપેલા નથી અહીંયા થોડું ફેરફાર કરવાનું છે કે x અક્ષ હવે y અક્ષ છે આ બાજુ દરવાની છે x અક્ષ જે છે તે છે અહીંયા y અક્ષ અને x અક્ષ બરાબર છે હવે આ બંને ગ્રાફોને આપણે ભેગા દોરવાના છે એટલે તમને જે આપણી ટેક્સ્ટ બુકમાં ગ્રાફ આપ્યો છે એ ગ્રાફ આપણને મળશે ચલો એ ગ્રાફનો આપણે વાત કરીએ હવે ક્લિયર થઈ ગયું છે કે એક ગ્રાફ આમ જાય છે બીજો ગ્રાફ આમ જાય છે બુકનું નેચર તમને મળી ગયું છે જોઈએ આપણે બુકમાં જે ગ્રાફ છે એ આવી રીતે આપેલા છે સૌ પ્રથમ
खबर द्रावण घटक हो घटक एक्स वन एक्स टू बोलस ना सरवाळो तो हमेशा के एक वक्त एक्स वन बराबर वन ले एक्स टू बराबर शू लेवू पड़े जीरो आनाथी उल्टी प्रोसेस बतावानी छे सूत्र ने आधार काम काज करवानुं छे। ओके चलो पहेलुं सूत्र छे एक्स वन बराबर एक लो एक्स वन बराबर एक लो तो शू थाय बोलो कोनी किंमत मळशे तमने p1 ने के p1 जीरो ने तो शू मळशे अहीं वन मूकशो एटले p1 जीरो तो अहीं हुं लखुं छुं p1 जीरो बोलो आटलो क्लियर। हवे आ बाजुनो जे ग्राफ छे तमारे दोरवा माटे x2 बराबर केटला लेवाना 1 x2 बराबर 1 लो एटले कोनी किंमत मळशे p2 जीरो तो अहीं मने मळशे p2 जीरो। હવે ગ્રાફ નું નેચર આપણને ખબર જ છે આવી રીતે મળશે એની કઈ રીતે મળશે આવી રીતે મળશે। હવે તકલીફ એ હશે કે p2 0 ઉપર કેમ લખ્યું છે p1 0 નીચે કેમ લખ્યું છે તો એનું કારણ તમે સમજી શકો છો કે આપણે આ ગ્રાફ છે કોના માટે દોરવાનો છે p ટોટલ માટે તો p ટોટલ ની અંદર તમે જોઈ શકો જોઈ શકો છો કે ભાઈ બીજા ઘટક નું પાસ દબાણ છે કે પહેલા ઘટક કેવું છે ઓછું છે तो आज चोपड़ी में ग्राफ से આ મૂલ્ય ઉપર જ તમારે આધાર રાખવાનો છે। ફરીવાર એક વખત જોઈ લો આપણે આટલા સુધીના સૂત્રો તારવી લીધા હતા બાષ્પશીલ દ્રાવ્ય માટે છે p1 ચાલે છે x1 p2 ચાલે છે x2 p1 બરાબર p1 0 x1 p2 બરાબર p2 0 x2 આ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ p1 વત્તા p2 બંનેનો સરવાળો હવે x1 ની કિંમત મૂકવાની છે આપણને ખબર છે કે x1 x2 બરાબર હંમેશા કેટલા થાય 1 x1 ને કરતા બનાવીશું તો 1 x2 અહીંયા કિંમત મૂકીશું આપણને શું મળશે p ટોટલ આ મળશે। આનો અર્થ ઘટક શું થશે કે ઘટક 2 નું જે બાષ્પ દબાણ છે એ વધારે છે અને ઘટક 1 નું જે બાષ્પ દબાણ છે કેવું છે ઓછું છે। હવે આપણે આ શરતને આધારે તમારે ગ્રાફ દોરવાનો છે રેખાના સમીકરણ સાથે સરખાવી y બરાબર mx + c તો y તરીકે કોણ છે p1 m તરીકે કોણ છે p1 0 x તરીકે કોણ છે x1 + c પણ c નું મૂલ્ય અહીંયા આપેલું નથી એટલે કે c બરાબર શું છે 0 છે। હવે જ્યારે c બરાબર 0 હોય ત્યારે ગ્રાફ નું જે નેચર છે એ કેવું હોય તો એ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય એટલે કે સીધી રેખા તમને મળે તો p1 મોલન્સ સીધી રેખા મળશે। હવે આ p1 અને p1 0 તમારે કઈ રીતે લખવું તો એના માટે પાછી બે શરતોનું તમારે પાલન કરવું પડે છે। જો x1 બરાબર 0 હોય x1 બરાબર શું હોય 1 ધારી લો કે x1 બરાબર 0 છે તો અહીંયા હું લખું છું x1 बराबर 0 चलो આ સૂત્રની અંદર x1 बराबर 0 લો તો 0 ગુણ્યા p1 0 એટલે આખું પદ શું થઈ જશે 0 થઈ જશે એટલે તમને શું મળશે એ સમય p1 તો આ શું મળ્યું તમને p1 આ બાજુ લો x1 बराबर કેટલા 1 હવે અહીંયા તમે કિંમત 1 મૂકો તો શું થશે p1 0 ગુણ્યા 1 એટલે તમને કોનું મૂલ્ય મળશે p1 0 તો અહીંયા તમને શું મળ્યું બીજો ગ્રાફ દોરવાનો છે
तो एना माटे बीजो घटक लेवानो p2 बराबर p2 0 इनटू x2 y बराबर mx प्लस c फरीवार c नथी उद्गम बिंदु मांथी पसार थशे ग्राफ ने y अक्ष आ बाजु दर्शावानी छे અહીંયા x2 બરાબર કેટલું લીધું છે મે 0 ચલો અહીંયા x2 બરાબર 0 લઈ લો એટલે આખું પદ શું થઈ ગયું 0 થઈ ગયું એટલે કોની કિંમત આપશે તમને p2 ની અહીંયા શું લખાશે બોલો x2 બરાબર 1 અહીંયા 1 લેશો કિંમત એટલે p2 0 ગુણ્યા શું થશે 1 એટલે કિંમત કોની મળશે p2 0 ની x2 બરાબર 1 p2 0 હવે આ બંને ગ્રાફને શું કરવાના તમારે ભેગા કરવાના તો બુક ની અંદર જે આપ્યો છે સેમ પ્રોસેસનો ગ્રાફ છે કઈ રીતે દોરીશું તો આવી રીતે આને બરાબર ધ્યાન આપીશું x1 બરાબર 1 તો x2 બરાબર શું થાય 0 ટોટલ સરવાળો હંમેશા કેટલો હોય 1 જો આ બાજુ 1 થશે આ બાજુ પણ ચેક કરી નાખો x1 બરાબર કેટલા છે 0 તો x2 બરાબર કેટલા લેતા 1 હવે x1 બરાબર 1 ફરીવાર સૂત્ર ઉપર જઈએ x1 બરાબર 1 હોય તો તમને કિંમત કોની મળશે p1 0 ની તમે જોઈ શકો છો સીધી કિંમત મળશે p1 0 અને અહીંયા શું છે x2 બરાબર 1 ચલો x2 બરાબર 1 લઈએ તો કોની કિંમત મળશે p2 0 અહીંયા જોઈ શકો છો p2 0 હવે આ p2 0 ઉપર છે p1 0 નીચે છે તો એ તો આપણે પહેલી શરત જ છે કે p2 0 અને p1 એટલે કે બે ઘટકનું બાષ્પ દબાણ છે એક ઘટકના બાષ્પ દબાણ કરતાં કેવું છે ઓછું છે તો બુક ની અંદર તમારે સીધો આ ગ્રાફ આપેલો છે આ માત્ર તમારી સમજણ પૂરતો છે અને છેલ્લે એક સૂત્ર આપી દીધું છે ડાલ્ટનના આંશિક દબાણનો ઉપયોગ કરી જે તમારે એક્ઝામ્પલ ગણવાની અંદર ઉપયોગ થશે કે p1 બરાબર y1 ઇન્ટુ p total આ p total ની બધું ક્યાંથી આવ્યું તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ જે y1 શું છે તો બાષ્પ કલાની અંદર જે તે ઘટકના મોલ અંશ છે તો આને એવું કહી શકે કે બાષ્પ કલાની અંદર ઘટક 1 ના મોલ અંશ y1 છે અને p એ બંનેનો બાષ્પ દબાણનો સરવાળો છે જ્યારે p1 શું છે તો ઘટક 1 નું આંશિક બાષ્પ દબાણ જો બે ઘટકો હોય તો p2 બરાબર શું લખાય y2 ઇન્ટુ p2 આવી રીતે અન્ય ઘટકો હોય તો શું લખાય pi બરાબર yi into p તો અહીંયા આપણો જે રાઉટનો નિયમ છે એ પૂર્ણ થાય છે જો પરીક્ષાની અંદર તમને રાઉટનો નિયમ પૂછાય તો તમારે આ બધે બધું લખવાનું હોય છે આ નાનું લખો તો ચાલે પણ ગ્રાફ સુધી તમારે એને તારવવાનું હોય છે ફરીવાર જોઈ લેશું રાઉટના નિયમ ટોટલ બે છે એક છે બાષ્પશીલ દ્રાવ્ય માટે અને બીજો છે અબાષ્પશીલ દ્રાવ્ય માટે હવે સૂત્ર જો તારવવાનું પૂછાય તો કોના માટે પૂછાયું છે એ તો તમે ભણશો બાષ્પશીલ એટલે ખબર પડી જશે કે કોના માટે સૂત્ર હોય કોના માટે સૂત્ર ના હોય જો બાષ્પશીલ હોય તો બંનેને બાષ્પ દબાણ હોય અને બંનેનું બાષ્પ દબાણ હોય તો કઈ સૂત્ર એનું ઇક્વેશન આવે છે જો પદાર્થ બાષ્પશીલ જ ના હોય તો એનું કોઈ સૂત્ર તારવવાનું આવતું નથી તો આટલા સુધીનો આખો કામકાજ ક્લિયર થઈ જશે નેક્સ્ટ ની અંદર આપણે આના ઉપર આધારિત એક્ઝામ્પલ જે છે આગળ આવે છે એક અને આપણો જે લખાણ સંબંધિત કોયડો હતો એ આપણે એક એક્ઝામ્પલ બાકી હતું તો નેક્સ્ટ વિડીયોની અંદર થેન્ક યુ